नवा वर्षे મહેસાણાના ઊંઝા ઉમિયાધામ ખાતે માં ઉમિયા દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરી। આજે ઉમિયા માતાને ખાસ શણગાર કરાયો। નવા વર્ષે ભક્તોએ માતાના પાર્વતી રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં વસતા કડવા પાટીદારો ઊંઝા ઉમિયાધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા। नवीन वर्षे उमिया माताजी दर्शनार्थे आवीने धन्यता अनुभवीए छीए अने अहींया व्यवस्थानो माहोल पण सारो छे। શું કહેશો પરિવાર સાથે આવ્યા છો દર્શન કરવા? નવા વર્ષની શરૂઆત માના દર્શન કરીને કરી રહ્યા છો? માના દર્શન કરીને ખૂબ જ આધ્યાત્મિક અનુભવાય છે અને નવું વર્ષ અમારું બધાનું સારું જાય એવી અમે પ્રાર્થના કરીશું। તો શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ભક્તોએ માં કાળી માતાના દર્શન કર્યા। विक्रम संवत 2081 ना प्रथम दिवस एटले के नवा वर्ष ना प्रथम दिवसे भक्तों घोड़ापूर उमटू हतु। रोपवे सहित निज मंदिर खाते दर्शन माटे मोटी कतारों जोवा मळी। पावागढ़ खाते महाकाली माता ने आज ना दिवसे विशेष शणगार करायो हतो। शक्तिपीठ अंबाजी मंदिर खाते वहली सवार थी ज भक्तों नी भारे भीड़ जोवा मळी। ભક્તોએ માં અંબાના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી। નવા વર્ષના પ્રારંભે માં અંબાને 56 ભોગ ધરાવાયો અને માં અંબાની આરતી પણ કરાઈ હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા અને દર્શન કરીને ધન્ય થયા હતા। માતાજીને સોનાના પાત્રમાં રાજભોગ પણ ધરાવવામાં આવ્યો હતો અને અંબાજી તેમજ ગબ્બર પંથકમાં યાત્રિકોના ધસારાને લઈને વ્યવસ્થા કરાઈ હતી। માતાજીને કે દેવોને દરેક જગ્યાએ આજે જ ના દિવસે માતાજીને 56 ભોગ કે અંકુર ધરાવવામાં આવે છે કે માને જે નવી ફસલ થઈ હોય એ થઈ હોય એટલે માને પહેલું અર્પણ દેવને અર્પણ કરવામાં આવે છે। જુદા જુદા શાકભાજી હોય, જુદા જુદા ભાઈ સામગ્રીઓ બનાવી હોય, મિષ્ટાન બનાવ્યા હોય, એ પહેલાં આપણી પરંપરા એવી છે કે પહેલાં દેવને ધરાવો ને પછી આપણે લેવું, એવી આપણી એક વૈદિક પરંપરાઓ છે। માતાજીને 56 ભોગનો અંકુટ આજે પરંપરા મુજબ પ્રણાલી ધરાવવામાં આવે છે। માઈ ભક્તો અંબાજીમાં ઉમટી પડ્યા છે। સૌને અને ભક્તોને સગવડ સચવાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। ગબ્બર ખાતે, અંબાજી મંદિર ખાતે ટ્રાફિક નિયમન માટે આ તમામ પ્રકારે ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુસંનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે।